નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા ઓક્ટોબર ઓક્ટોબર બે હજાર બાવીસ માટે તમારે જે એસવિએસના પેપર લેવાય છે તો શાળા વિકાસ અંકોની અંદર તો અલગ જિલ્લામાં પેપર લેવાય છે તો એના માટે તમારી પરીક્ષાને પૂરું તૈયાર આપણે એક પેપર મૂકવાનો તમારી સમક્ષ પ્રયત્ન કરીએ છીએ વિભાગ એ છે મનોવિજ્ઞાનનું ધોરણ અગિયારનું તો જોઈએ પેપરમાં શું છે પેપર તમારી સમક્ષ અહીંયા મૂકવામાં આવ્યું છે કે જોઈએ કે નીચે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાની પ્રત્યેકનો એક ગુણ છે તો કે કોના મતે વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા પ્રક્રિયા છે સિલ્વરમેન સેન્ટ્રો વોરેન કે સ્વીકારલી મેયર બીજો પ્રશ્ન છે સંકલ્પ સંકલ્પના માટે કઈ બાબતો મહત્ત્વની છે લચિકતા અને મૌલિકતા કૃત્ય અને વિષમતા સમસ્યા અને લક્ષ્ય તર્ક અને વિતર્ક કયા મનોવૈજ્ઞાનિકીએ પોતાના પ્રયોગમાં જણાવ્યું છે કે જો વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે તો ઘણી બધી બાબતો સ્મૃતિમાં આવી શકે છે ડેલન બેગ એન્ડેલ ટોલવિંગ મિલ્ટન એબિંગ હોર્સ ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે દ્રશ્ય સ્મૃતિ ધ્વનિ સ્મૃતિ તાત્કાલિક સ્મૃતિ કે સ્મૃતિ અવરોધ કોના મત મુજબ ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે બેન્જામિન લી વોર્ફ લી વાયો ગોસ્તકી જીનપીયાજી કે નોઆમ ચોમસ્કી બરાબર છે આગળ જે પ્રશ્ન છઠ્ઠો છે એમાં શું લખીએ છઠ્ઠા પ્રશ્નમાં એમો છે કે બાળક એકાક્ષરીત શબ્દ બોલતો ક્યારે શીખી જાય છે આપેલ પૈકી એક પણ નહીં છ માસની ઉંમરે અઢાર વીસ વર્ષની માસ અઢાર વીસ માસની ઉંમરે બાર માસની ઉંમરે સાતમાં શારીરિક સાતમાં જો શું લખ્યું છે કે સાતમા નંબરનો પ્રશ્ન છે કે શારીરિક દોષના કારણે શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કપ પ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે કે આપેલ પૈકી એક પણ નહીં ભારતીય દર્શનશાસ્ત્ર ગ્રીક વૈદિક વૈદ હિપોક્રેટિસ કે ચરક સંહિતા આઠમો મનોવિજ્ઞાનની હાલથી ચાલતી પ્રયોગશાળા એટલે શું મુલાકાત ઉદ્દીપક નિયંત્રણ પ્રયોગ કે સ્વનિરીક્ષણ નવમુ છે કેન્દ્ર ક્યાં આવેલું છે નિમ્ન કપાલખંડ મગસ્કંધ લંબચેતા પશ્વ કપાલખંડ દસમો પ્રશ્ન કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે બાર બાર વર્ષ પછી સાત વર્ષ પછી જમવાથી બે વર્ષ કે બેથી સાત વર્ષ હવે આપણે જોઈએ આ વિડીયોની અંદર વિભાગ બી જો વિભાગ બીની અંદર શું છે તો વિભાગ અંદર પ્રશ્નો આપ્યા છે કેટલાક જો શું છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાનું છે પ્રત્યેકનો એક ગુણ છે કે નિયંત્રણ એટલે શું મુલાકાત એટલે શું બૌદ્ધાત્મક બૌદ્ધાત્મક પ્રક્રિયા કોને કહેવાય પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે જેપી પી ગિરફળ વિચારણાના કયા બે પ્રકાર દર્શાવ્યા છે સરળ પદ્ધતિ કોને કહી શકાય ભાષાનો મૂળભૂત હેતુ કયો છે આજે તમે પ્રશ્નો જવાબ તમારે લખવાનો વાર્તાની અભિગમમાં કયા મનોવિજ્ઞાનનું મહત્વનું પ્રદાન છે એ તમારે લખવાનું છે હજુ આપણે વિભાગ સી વિભાગ સીને શું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવા પ્રત્યેકનો બે ગુણ છે કે ટૂંક નોટ લખવાની છે મુલાકાત પદ્ધતિનો લાભ ઘટનાત્મક સ્મૃતિ કોને કહેવાય ટૂંકમાં લખવાનું છે મોરફેમ ટાટ વિશે અધિપ્રત્યક્ષ કસોટી કોને રચી છે અથવા તો ટૂંકમાં લખવાની છે પ્રત્યેન પ્રક્રિયા અને સ્વરૂપ વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડીને જો શું આપીએ છીએ કે વિભાગડીમાં આપી છે કે નીચેના પ્રશ્નમાં ઉદ્દાસ ઉત્તર આપવાનું પ્રત્યેનું ઉત્તરાયણ કોણ છે કે ક્ષેત્ર નિરીક્ષણ એટલે શિવ મનોવિજ્ઞાનમાં તેનું મહત્વનું સ્પષ્ટ કરવાનું છે તર્ક ક્રિયાનું સ્વરૂપ અને પ્રકારો સદષ્ટાને સમજાવવાનું છે અથવા તો ટૂંકનોટ લખવાની છે પ્રક્ષેપણ પદ્ધતિઓ ટૂંક લખવાની છે લોભા ગાળાની સ્મૃતિ સ્વનિયમન મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ સમજાવવાની છે અથવા તો વિભાગ એ જોઈએ વિભાગ એની અંદર જો શું લખ્યું છે કે એમ છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે પ્રત્યેકનો પાંચ ગુણ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવે છે અથવા તો લોભા ગાળાની સ્મૃતિના પ્રકારો સમજાવવાના છે વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપવાની છે ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપવાની છે તો આ રીતે આપણે પેપર પૂરું કરીશું તમને પેપર ગમ્યું હોય વિડિયો ગમે હોય તો લાઈક અને શેર કરજો